ભજન ગાય છે, ભજન કરતું ભજન કર, ભજન થી બહુ પાર છે. અરે ભજન કરવાને માટે મળ્યો તન મનુષ્યનો અવતાર છે સાહેબ. ભજનની માલિકોર ભજનમાં એટલી તાકાત છે કે એકવાર ત્રણ લોકના નાથને નીચે ઉતરી જવું પડે કે આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને તું વરવા, આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને તું વરવા, આ નવલખ તારા હેઠો બેઠો અને કહે તુંબડે તરવા, અહીં 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, અહીં તો વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે, અહીં તો ભજન કરે ઈ જીતે. સાહેબ એવા ભજન કરવા છે. શ્રવણને તમારી વચ્ચે લઈ આવો છે સાહેબ. એક એવું પાત્ર જેને કહેવાય કે ધરતીના પેટાળની માલિકોર ઈ ભજવી અને શ્રવણ વયો ગયો છે. કાળની થપાટું વાગી 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 અને દિવસોના દિવસો વર્ષોના વર્ષો વયા ગયા છે, પણ આજ શ્રવણને યાદ કરવો પડે. કારણ કે સાહેબ આખી જિંદગી જેણે પોતાના મા બાપની સેવા સિવાય કાંઈ કર્યું જ નથી એટલા માટે થઈ અને શ્રવણને યાદ કરવો પડે. આજના દીકરા સાહેબ સારું કમાતા થઈ જાય, સાહેબ સેટલ થઈ જાય છે એટલે પોતાના મા બાપ એ આજના દીકરાને ગમતા નથી, ત્યારે શ્રવણના પાત્રની અંદરથી તો કે આજના દીકરાઓને શીખવા જેવો પાઠ છે, બુદ્ધપાઠ લેવા જેવો છે કે પોતાની જિંદગીમાં પોતાના મા બાપની સેવા સિવાય શ્રવણે કાંઈ કર્યું નથી. સાહેબ આજના દીકરાઓ સમય પલટાતા વાર લાગતી નથી, સમય પલટાઈ જાય છે. સાહેબ એક વાત વિચારી લેજો કે એક ગરીબ મા બાપના ખોરડાની માલિકોર, એક ગરીબ માના ખોરડાની માલિકોર, ઝૂંપડાની માલિકોર, ચાર ચાર દીકરા રહી શકે છે, ચાર ચાર દીકરા હચવાઈ જાય છે, ચાર ચાર દીકરા મોટા થઈ જાય છે, પણ એ જ દીકરા સાહેબ જેથી મોટા થઈ જાય અને પોત પોતાના બંગલા બનાવી લે તેથી ચાર બંગલાની માલિકોર એક માં નથી હચવાતી સાહેબ. એટલે આ ધરતીના પેટાળની માલિકોર ધરતીકંપ આવે છે, બાકી કોઈના બાપની તેવડ નથી મારા બાપ. એટલે યુવાનોને પગે લાગી અને કહું છું કે તમારે કાશી વિશ્વનાથ જવું હોય તોય ભલે, હરિદ્વારમાં ગંગા નાવા જાવ તોય ભલે, સાહેબ દ્વારકાધીશના દર્શન કરવા જાવ તોય ભલે, પણ તમારા ઘરમાં જે દેવ બેઠા છે હવારના પેટા જેને કહેવાય કે હવારના પોરની માલિકોર, એકવાર એમના ચરણમાં માથું મૂકી એકવાર એમને પગે લાગી અને પછી ઘરની બહાર નીકળજો. અને સાહેબ સાહિત્યકાર તરીકે કહું છું તમારું ધાયરું કામ જો હાંજ પડતા પૂરું ન થાય ને મારા બાપ, તો અહીંથી બોલવાનું બંધ કરી દઉં ભલા માણસ. ઈ તાકાત છે મા બાપની. એટલે અહીંથી શ્રવણને લઈ આવો છે ત્યારે એવા સાહેબ દેવના ગણસમો જાણણ સત્ય વક્તા સભા રંજન કુશળ હિત દિન કાજ મનકા બડા બે પરવા વો સચ્ચા કવિરાજ ઇતિહાસોને બડા રસોને જિસકો ગાયા તલવા રોકી સાહોને જિસકો દુલ રાયા વહી કલમ કે ધની જ્ઞાન કે કારણ હૈ યે ચારણ હૈ યે ચારણ હૈ યે ચારણ હૈ યે એવા ચારણને સાહેબ જેને કહેવાય કે મહાભારતના યુદ્ધની માલિકોર કનૈયાને અર્જુનને કહેવું પડ્યું હતું કે અર્જુન અર્જુન તો જો તારે ભીષ્મ પિતાને મારવો હોય, અર્જુન તારે જો રણભૂમિની માલિકોર જીતવું હોય તો મારી તાકાત નથી કે હું તને જીતાડી શકું, તો કે પ્રભુ તો કે તો શક્તિને યાદ કરવી પડે, માને યાદ કરવી પડે કે કેવી માં. અને સાહેબ તેથી કીધું હતું કે જે ચારણોએ સમરી છે, જે ચારણોએ યાદ કરી છે એ માને યાદ કર કરતા હરતા શ્રીહીન કારી કાલ કાલ રાયણકો ભારી શશી શેખરા તો કે સિચર નારી ધવા ધવલકર ધવતુ ધવલા કૃષ્ણા કબજા મત્સી લમલા ચલા ચલાચા મુંડા ચબલા વિપતા વિપદ વિશાલા વિમલા ગુણ કથા હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની કઠી રણમે વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો ઝરણામાં ઝણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું ઊંચા ગઢપા તળિયો તૂછો કેસુડાની કડિયો તૂછો રણમાં કણમાં ધાનક ધનમાં વાયુ રૂપે વિચરે વનમાં અને કણ વનરામાં વનરાઈ ઘટામાં તો કે લાલ ગુલાબી કેસ ભટ્ટામાં. સાહેબ એ ચારણના દીકરાને ભાઈ ધવલદાન ગઢવીને વિનંતી કરું કે આવો મારો બાપ લ્યો તમને મોજ આવે એવા કંઈક ભજનોનો દોર લઈ અને અહીંથી ધવલદાન ગઢવી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ધવલદાન ગઢવી મન મારીને કોડાવે ગુરુની છે પ્રીત પેલા દેખાડી પછી બાંધ પ્રીત પેલાયા ખો દેખાડી પછી બાંધ પ્રીત પણ માતા અરે રે જૂન બાપ કેતા થઈ જાય બોલ
बाप मोर बपोर रो ओ मारी माँ बड़ी पूनम रोचो पछी बाप ये बाप बाप मोर बपोर रो ओ मारी मावड़ी पूनम रोचंद मछली बिजाने दरिया ने बे ए श्रवण रियो येनी मन रे पे काली पछेड़ी ने बमरियाड़ी बाल श्रवण जन I'm not afraid.
तुम्हारी दीकरी ने करमा पुरो माछली तो जाए भाई सुतारी मारा वचन सुनो मारा आदला माँ बाप ने काम करो माछली Oh,
પુનિત કવિ લખે પણ શું લખે એ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલશો નહીં મા બાપ ને ભૂલશો
દિલીપભાઈ પટેલ દેવગઢ વાળા 72 સમાજના પ્રમુખ બાપા સીતારામ ભજન મંડળનું આયોજન જોઈને 5100 એટલે 5100 રૂપિયા બાપા સીતારામને ભેટ આપે છે બાપ. માં જગદંબા, માં મેલડી, મારી મોગલ, બાપા સીતારામ એમને ખૂબ ખૂબ આપે અને કોઈ દી જીવતા રહ્યો જગમાં અને કોઈ દી તમને ફાટો ન વાગે ભગમાં એવા ચારણ તરીકે તમને આશીર્વાદ આપું છું, વાત કરું છું. ત્યારે સાહેબ આ જગતમાં બે પાત્ર ઈ છે, એક માં અને એક દીકરી. એક માં અને બીજું દીકરી, બે પતિ પત્ની વાત કરતા હતા માડી. પત્નીને પૂરા દિવસ શું જાય છે, અગિયારસો રૂપિયા સ્વર્ગવાસી સુરેશભાઈ તરફથી બાપા સીતારામ ભજન મંડળને ભેટ મળે છે. વધાવી લ્યો તાળી. બે પતિ પત્ની વાતો કરતા હતા, બાઈને પૂરા દિવસ જાય છે, કાલે હવારે પ્રસૂતિ થાય કે પરમ દિવસ થાય, બે ને દિવસ કમ્પ્લીટ જતા હતા એ દીકરીને. એટલે એ બાઈ અને એ ભાઈ એ બેઉ જણા વાતો કરતા હતા. લખીને મને આપજો એટલે હું નામ ભૂલી જાઉં, મારી જે વાત તરફ જવું છે એટલા માટે માડી. કે ઓલા પતિએ કીધું કે ભગવાન પાસે મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે તને કોઈ તકલીફ વગર તું બાળકને જન્મ આપી શકું. એટલે ઓલી બાએ કીધું કે નહીં, મેં ભગવાન પાસે પ્રાર્થના કરી છે, મા પાસે પ્રાર્થના કરી છે કે મને આપે તો દીકરો આપજે, મને આપે તો દીકરો આપજે. ત્યારે ઓલા પુરુષે કીધું કે મારે દીકરાને ઘણું બધું શીખવવું પડશે, દીકરો આવે એનો જન્મ થાય કયો બાપ રાજી નો હોય. પણ એ બાપે કીધું, એ ભાઈએ કીધું, એ યુવાને કીધું કે દીકરાનો જન્મ થાય ને તો એને મારે ઘણું બધું શીખવવું પડશે. ત્યારે ઓલી ભાઈ બોલે કે દીકરી થાય તો એને ઘણું બધું શીખવવું ન પડે ને તમારે. તો કે હા, દીકરીનો જન્મ થાય ને તો મારે એને કાંઈ શીખવવું નહીં પડે, એ મને શીખવાડવા માટે આવશે, કારણ કે મારી માં બની અને મારા આંગણે દીકરી જન્મ લેશે. સાહેબ આનું નામ દીકરી. દીકરી ત્રણ કુળને તારે, એક પોતાના બાપને ઘર, એક બીજું મામાનો ઘર અને ત્રીજું પોતાના સસરાનું ઘર, એ ત્રણ કુળને તારવા વાળી દીકરી છે. સાહેબ આપણે કહેવતમાં પણ કીધું છે કે દીકરો વારસ છે, દીકરો વારસ છે પણ દીકરી પારસ છે, દીકરો વંશ છે પણ દીકરી અંશ છે, દીકરો વંશ છે પણ દીકરી અંશ છે. સાહેબ દીકરી આપણો વાલનો દરિયો છે, દીકરો આપણો વાલનો દરિયો છે પણ દીકરી તો તુલસી ક્યારો છે બાપ, દીકરી તો તુલસી ક્યારો છે. એવી દીકરીને યાદ કરતા એ જો ભાઈ અહીંયા ભરતભાઈ વકીલ તરફથી બાપા સીતારામ ભજન મંડળને 2501 રૂપિયા ભેટ મળે છે, એમને વધાવી લેજો તાળીઓના ગળગળાટથી. એટલે એ દીકરીને મારે યાદ કરવી છે, એ દીકરીને કેમ ભૂલી શકાય. એટલે એ દીકરીને યાદ કરતા જેટલા પણ અહીંથી દીકરીને માનતા હોય માડી, એમને મારી એક નમ્ર વિનંતી છે કે ભારત સરકાર, આપણી ગુજરાત સરકાર, ભાજપા સરકાર એ બેટી બચાવો અભિયાન ગામડે ગામડે અને શહેરના ખૂણે ખૂણે એ કરે છે, પણ અમે બાપા સીતારામ ભજન મંડળ થકી ગામના એક એક ખૂણે અને શેરીના સોસાયટીના એક એક વિસ્તારમાં જઈ જઈ અને એ કહી છે કે બાપ દીકરાને જન્મ આપજો અને બેટીને બચાવજો, દીકરીને પણ જન્મ આપજો, કારણ કે આ દુનિયામાં તમે દીકરીને જન્મ આપશો તો એ જ શિવાજીની માં જીજાબાઈ બની શકશે, તમે દીકરીને જન્મ આપજો એ માં રાણા પ્રતાપની માં જીવંતાબાઈ બની શકશે, એ દીકરીને જન્મ આપજો એ રાણી લક્ષ્મીબાઈ બની શકશે, એ દીકરીને જન્મ આપજો તો ચંગાવટી રાણી બની શકશે બાપ, એ દીકરીને જન્મ આપજો. એટલા માટે આપ જેટલા દીકરીને માનતા હોય એ મારી હારે દીકરીને બેટી બચાવો અભિયાનમાં જોડાઈ જવા માટે વિનંતી છે કે અહીંથી ગાંધીનગર આપણો મેસેજ મળવો જોઈએ. અહીં આગળ સિટી અમના આગળ બધાએ પ્રતિજ્ઞા કરી હતી, બધાએ કીધું હતું કે દીકરીને જન્મ આપજો, બધાએ દીકરીને જન્મ આપજો. એ માટે પોતાના મોબાઈલમાં ફ્લેશ લાઇટ આવે છે, એ ફ્લેશ લાઇટ ચાલુ કરી અને લાઈવ ચાલી રહ્યું છે, તો બધાને તમામને મારી નમ્ર વિનંતી છે કે લાઈવના માધ્યમમાં ફ્લેશ લાઇટ ચાલુ કરીને બેટી બચાવો અભિયાનમાં જોડાઈ જવા માટે દરેકને વિનંતી છે. અને આ ગીત ગાઓ, આ તમને બધાને ગમશે એની હું ગેરંટી આપું છું સાહેબ. ઓ રે ઓ પરે વડા તું કાલે મૂડી જાત રે,
આ દીકરી જેથી પોતાના બાપના ઘરના આંગણેથી વિદાય લેતી હોય, પલવારમાં હજુ તો એનો દીકરીનો જન્મ થયો હોય, માંડ એને આંખ ઉગાડી હોય અને એમાં એ દીકરી વિદાય થતી હોય, કયો બાપ હોય સાહેબ એના અંતરના આહુડા એના હૃદયમાંથી ન ઉભરતા હોય ત્યારે એ બાપ રડતો હોય અને કવિ દાદ બાપુ લખે કાળ જાકે રો કોટ કો મારો ગાંઠથી છૂટી ગયો કાળ જાકે રો કોટ કો મારો અનમોલ ગીત આપ્યું છે એ સદાય માટે આજ કોઈ પણ દીકરી હોય એ વિદાય થતી હોય ત્યારે આ ગીત ગવાય ગવાય અને ગવાય એની બે કડી ઓ સાસરીએ દાતા જોજો પાપણ ના પિદા દીકરી તો પાર ગીતા પણ કેવા દીકરી તો પાર ગીતા પણ કેવા બોલો શ્રી મેલડી. બે હાથ ઊંચા કરી જય બોલાવીએ. સાક્ષાત માનો દરબાર બેઠો હોય અને ભારતીય સંસ્કૃતિ અમારી ગુજરાતની સંસ્કૃતિ અને ભાતીગઢ જે સંસ્કૃતિ જીવતી છે આવા દીકરાઓ કવિરાજ જેવા રાઠોડ જેવા હમણાં આદિત્ય સુંદર મજાના આવા દીકરાઓને મારું બાપા સીતારામ જેવું જો મંડળ બેઠું હોય અને અહીંયા જે પણ સંસ્કૃતિ જે પણ ઘરે પણ અવાજ સાંભળતા હોય આજે અવાજ અહીંયા બેઠા એકલા નથી સાંભળતા બધા સાંભળતા હોય અને આવી સંસ્કૃતિ જો આજ દેશમાં જીવતી હોય એના માટે ચોક્કસ માને સાક્ષાત માં બિરાજમાન છે અરવિંદ માળી છે મેરડીમાં 17મો પાટોત્સવ હોય
સત્તરમો પાટો છે, સત્તર વર્ષથી છે. ગઈ વખતે રામ મંદિર માટે આપણે પ્રાર્થના કરી છે, આ વખતે લતા મંગેશકર માટે બી માળીને વાત થઈ પ્રાર્થના કરી, આવી સંસ્કૃતિ જીવતી રાખવા માટે આપણે દીકરીની સુંદર મજાની વાત કરી. શ્રવણની આજે મા બાપ જ્યારે ઘરડા મા બાપની સેવા કરવાની વાત છે, ટેકનોલોજીનો યુગ હોય, વૈજ્ઞાનિક અદ્યતન, કારણ કે મારા દીકરાઓ અત્યારે સમાજ જીવન ભૂલતું જાય છે, પર્સનલ લાઈફ સ્ટાઈલ મોબાઈલનો યુગ આવ્યો છે એટલે એમને કોઈ સંસ્કૃતિની ખબર નથી, ત્યારે ચોક્કસ બે શબ્દો કહેવા માટે એટલે માળીએ કહ્યું કે બાપા સીતારામ જેવું આવું મંડળ હોય, મારા ભાઈઓ યુવાન ભાઈઓ છે, દીકરા જેવા ઘણા દીકરા બેઠા છે, એકદમ કહેવાય ને કે ખરેખર દિલથી રડવું આવે ને માના એમના ઉપર આશીર્વાદ મળે. ઉત્તરોત્તર આ જ મંડળ, બાપા સીતારામનું મંડળ ઘેર ઘેર જઈ, ગામે ગામ જઈ, શહેરોમાં જઈને અને આવું સુંદર મજાના ભજન કીર્તન કરે, સુંદર મજાની સંસ્કૃતિ પીરસે, આપણાને બધાને જે બોધ પાઠ મળે છે, કારણ કે આ પાત્રો જોવાના કોઈને મળતા નથી. શ્રવણની જે વાત કરી, કવિરાજે જે આખી ગીત રજૂ કર્યું, દીકરીની વાત કરી, ખરેખર માળી પરિવાર વતી, મેરલીમાં પરિવાર વતી, માળી અરવિંદ માળી પરિવાર વતી, માના સૌ ભક્તો વતી, સિટીએમ અમરાઈવાડી અને અમદાવાદ ગુજરાત અને ભારત દેશ વતી, હું બાપા સીતારામનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીથી એમને તાળીઓથી વધારીએ, બોલો શ્રી મેરડી માત કી જય, બાપા સીતારામ કી જય, રામદેવ પીર કી જય, ઉમા ખોડલ કી જય. સર્વેનો હૃદયપૂર્વક આભાર માળી વતી, આપ સૌનો ખરેખર શાંતિથી આવું આપણે ભજન કીર્તન કર્યું, ફરીથી એક હૃદયપૂર્વક આભાર. માં આપને સૌની ઉપર આશીર્વાદ હશે. નવું વર્ષ ચાલુ થયું છે, દેવોની દિવાળી છે આવતીકાલે, ત્યારે આ જ વિસ્તારમાં મેરળીમાની કૃપા વર્ષે સર્વેને ખેતીમાં હરિયાળી આવા, દેશમાં શરીરે સુખ મળે, નિરોગી ભાઈ બહેનો રહે, સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા અને ઐશ્વર્ય દેશ ઉપર આ ગુજરાત ઉપર એવું રહે. આ સિટી એમ એમ અરવંદ માળી એમ જાગૃતિનગર અહીંયા જે જોગેશ્વરી પાર્ક છે, આખો આ વિસ્તાર સુખ શાંતિ સમૃદ્ધિથી સફળતાથી ભરપૂર રહે એવી માને પ્રાર્થના. આભાર. બોલો ભારત માત કી જય. આભાર. એક વાર સાહેબ ને જોરદાર તાળીઓના ગડગડાટ થી બતાવી લઉં, કારણ કે એક એમના હાથે એમના મુખેથી જે વાણીના જે શબ્દો અમને મળ્યા છે, સાહેબ દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને કદાચ અમારાથી ક્યાંય પણ ભૂલચૂક થઈ હોય તો તમે મોટા છો, વડીલ છો, છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય બાપ, એટલા માટે અમને ક્ષમા યાચના દેજો. છેલ્લે એ વાત કરતો જાઓ, એક મેસેજ દેતો જાઓ, અને પછી આપણે રાધા અને કૃષ્ણને સાંભળવા છે, માણવા છે. એક જ મેસેજ મારે દેવો છે તમને બધાને કે બેનો, આજે જે અત્યારે માડી, જોકે મારાથી ન કહેવાય પણ ચારણ છું એટલે કહી દઉં છું, કે અત્યારે જે છૂટાછેડાનો જે ક્રેઝ વધી ગયો છે, કે જ્યાં પણ જુઓ ત્યાં હજુ તો માંડ કરી અને લગ્ન કરીને આવ્યા હોય, ત્રણ મહિનામાં સાહેબ એનું છૂટું થઈ જાય છે, એને છૂટા છેડા લઈ લેવા પડે છે, એને ડિવોર્સ લઈ લેવા પડે છે. ત્યારે હું તમને બહેનોને અને યુવાનોને એ ખાસ નક્કી કરું છું કે બહેનો, જે ઘર તમે મૂકીને આવ્યા છો, જે ઘર તમારા પિતાનું જે છોડી અને તમારા આવ્યા છો, એ ઘર જ્યાં આગળ તમારા સાસુ અને સસરા છે, એ તમારા મા બાપને માનજો, એ તમારા જે મા બાપને મૂકીને આવ્યા છો, એમની વ્યવહારું તમને જો કદાચ એમના એ તમારા મા બાપને હેરાન કરશે તો તમારો જીવ કેમનો ચાલશે. તો તમે જેને 18 વર્ષથી મોટો કરી અને તમને એના હાથ દીધો હોય અને તમને એની જોડે ભણાવ્યા હોય અને તમે આ ઘરમાં આવી અને તમારા સાસુ સસરાને ગણતા નથી, તમે એમને ભૂલી જાઓ છો, એને મા બાપ ગણજો, એને કોઈથી તરછોડશો નહીં, કારણ કે મા બાપની આંખમાંથી બે જ વખત આહું આવે છે, એક દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે છે ત્યારે, આ બે જ વખત મા બાપની આંખમાંથી આહું આવે છે, બાકી આ જગતમાં કોઈથી મા બાપ રડતા નથી. અને સાહેબ એટલે સુધી કહું છું કે આ જગતમાં પછી તમને કોઈ દેવ નહીં મનાવી શકે, કોઈ દેવ કોઈ ભગવાન કે કોઈ જગ્યાએ તમને કોઈ જગ્યા નહીં, કારણ કે સાહેબ મા બાપ જો રોતા હશે ને એના આહુડા પડી ગયા હશે, મા બાપ રોયા હશે, એની આંતરડી કકડી હશે, તો પછી આ જગતનું દેવ તમને કોઈ માફ નહીં કરી શકે, આ ચારણ તરીકે ગેરંટી કહું છું. એટલે બહેનો તમે જે અત્યારે કહો છો
કે એક્ચ્યુઅલી મને તારા મમ્મી પપ્પા નથી ગમતા, તારા મમ્મી પપ્પા મને નહીં ભાવે. તો ભાઈઓ તમને બધાને વિનંતી કરું છું, બેન ઈ કે એક્ચ્યુઅલી મને તમારા મમ્મી પપ્પા નથી ગમતા, તો આપણે એને કહી દેવું કે એક્ચ્યુઅલી મને મને પણ તું પણ નથી ગમતી, યુ કેન ગો નાઉ, ગેટ આઉટ. પહેલાં એને કાઢી મૂકજો, મા બાપથી તરછોડતા નહીં, મા બાપથી આગળ ન જતા. એટલે હવે રાધા અને કૃષ્ણને લઈ આવવા છે, તો તાળીઓના ગડગડાટ વચ્ચે રાધા અને કૃષ્ણને આપણે લઈ આવશું. વાહળિયા વળુમતી નવલખ ધનુ નાથ, હરિવર ફેરવે જેને હાથ, એ ચુંબન લેતો તો સાંભળો. એવું ભાઈ ભાઈ દીપ નાયક ને આપણે વિનંતી કરીએ કે તાળીઓના ગડગડાટ થી આપણી વચ્ચે આવે દીપ નાયક અને કૃષ્ણ કનૈયા ને લઈ આવે. ભાઈ ભાઈ હલો 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 સવિતાબેન આખાજવાળા તરફથી, માડીના બેન તરફથી, બાપા સીતારામ ભજન મંડળને 1001 રૂપિયો સપ્રેમ ભેટ મળે છે.